वेलकम अगेन टू लर्न थर्ड लेक्चर ऑफ इंडियन स्टेज। दोस्तों आ लेक्चर कार्य नु परिवर्तन केवी रीते करवू अने समय दर्शक शब्द नु परिवर्तन केवी रीते करवू ए जोवानु रहेशे। पण एना माटे कारना परिवर्तन मां क्रियापद नु परिवर्तन आपणे जो समझी लईए तो याद पण ना राखवू पड़े कि क्या कारमांथी क्यो कार बदले। એટલે પેલા મુખ્ય ક્રિયાપદનું પરિવર્તન જોઈએ અને પછી સહાયકારક ક્રિયાપદનું પરિવર્તન જોઈએ। હવે એમાં ચેન્જ ઓફ ટેન્સમાં મુખ્ય ક્રિયાપદનો બદલાવ, એમાં કોઈ વાક્યમાં તમે V1 જુઓ તો એનો V2 કરવાનો, શું કરવાનું V2, એટલે કે ક્યાંય સ્પીક જુઓ તો શું કરવાનું સ્પોક, ક્યાંય રાઈટ જુઓ તો શું કરવાનું રોટ, બરાબર ને। હા હવે ક્યાંય તમે લોકો V2 જુઓ તો હેડ પ્લસ V3 લખવાનું, એટલે કે ક્યાંય તમે સ્પોક જુઓ તો એનું થશે હેડ સ્પોકન, અને ક્યાંય તમે રોટ જુઓ તો એનું થશે હેડ રિટન। અને હેડ પ્લસ V3 પણ તમે ક્યાંય જુઓ તો હેડ પ્લસ V3 હોય તો એ એમનું એમ રહેવા દેવાનું, પરંતુ વચ્ચે બીન મૂકી દેવાનું, એટલે તમે હેડ સ્પોકન જુઓ તો એમનું થશે હેડ બીન સ્પોકન, અને DS માં જુઓ હેડ રિટર્ન હશે તો એમનું થશે હેડ બીન રિટર્ન। આ ત્રણ, એક બે અને ત્રણ તબક્કા યાદ રાખો, V1 નું V2, V2 નું V3, પણ હેડ પ્લસ V3, અને હેડ પ્લસ V3 હોય તો હેડ બીન પ્લસ V3। જ્યારે V3 એટલે કે ભૂતકૃતન અને V4 એટલે કે ING વાળો ક્રિયાપદ નો ચેન્જ બદલે નહીં, કે સ્પીકિંગ જુઓ તો સ્પીકિંગ નું સ્પીકિંગ મૂકવાનું, રીડિંગ નું રીડિંગ મૂકવાનું, બરાબર, રાઇટિંગ નું રાઇટિંગ, ઇટિંગ નું ઇટિંગ, ડ્રાઇવિંગ નું ડ્રાઇવિંગ, આઈએનજી વાળું ક્રિયાપદ ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરતી વખતે બદલશે નહીં, અને V3 ભૂતકૃતન પણ ક્યારે બદલશે નહીં, એટલે કે V3 સ્પોકન નું સ્પોકન રહે, રિટર્ન નું રિટર્ન રહે, ઇટર્ન નું ઇટર્ન રહે, આવી રીતે, જ્યારે આઈએનજી વાળું સ્પીકિંગ રીડિંગ એવા શબ્દો પણ બદલશે નહીં, એટલે V3 V4 માં કોઈ બદલાવ આવશે નહીં। હવે તમને પ્રશ્ન થશે કે સર તો સાદા વર્તમાન ને સાદા ભૂતકાળમાં બદલાવો તો એ કેવી રીતે, બરાબર, એ પણ આપણે અહીંયા એમની ડિસ્કસ પણ કરવાની છે, પણ એ પહેલા જોઈ લઈએ કે સહાયકારક ક્રિયાપદનો બદલાવ કેવો, એટલે કે એમ ઇઝ કે આર તમે ક્યાંય જુઓ તો વોઝ અથવા તો વર નો ઉપયોગ કરવાનો, પણ કરતા એકવચન હોય તો વોઝ, કરતા બહુવચન હોય તો વર, એ યાદ રાખજો। ક્યાંય વોઝ કે વર જુઓ તો એમનું થશે હેડ બીન, અને ક્યાંય ડુ અથવા તો ડઝ જુઓ તો એમનું થશે ડી, ક્યાંય ડીડ જુઓ તો એમનું થશે હેડ પ્લસ V3, ક્યાંય હેવ કે હેસ જુઓ તો એમનું થશે હેડ, આ યાદ રાખો ખાસ, કેમ કે મેં તમને લોકોને કહી દીધું કે ભાઈ V4 ING રીડિંગ લખેલું છે એમાં પરિવર્તન નહીં થાય, તો એવું બોલું કે સી ઇઝ રીડિંગ, તો ING માં તો ફેર નહીં થાય, રીડિંગ નું રીડિંગ આવશે, સી નું સી રહેશે, તો ઇઝ છે તો એમનું વોઝ થશે, તો સી ઇઝ રીડિંગ ડાયરેક્ટ છે, એમનું ઇનડાયરેક્ટ સી વોઝ રીડિંગ એવું થયું, બરાબર। ઉપરાંત વિલ અથવા સેલ હોય તો બંનેનું વુડ થશે, માનો કે તમે વિલ નું વુડ ને સેલ નું શૂટ કરી શકો, પણ વિલ અને સેલ બંનેનું શું થાય વુડ થાય, કેન નું કુડ, મે નું માઇટ, જ્યારે કુડ વુડ શુડ માઇટ મસ્ટ ઓટ ટુ અને હેડ નો ચેન્જ ઓફ ફોલોઈંગ, એટલે કે 2, 4, 6 અને 7 શબ્દોમાં કોઈ પ્રકારનું પરિવર્તન થશે નહીં, બરાબર। યુ શુડ ટ્રાય ટુ ઇમ્પ્રુવ યોર નેચર, તો એમાં સાંભળનારના નામ પ્રમાણે સર્વનામ મૂકી, પુરુષ હોય સાંભળનાર તો ઈ લખી, હી શુડ ટ્રાય ટુ ઇમ્પ્રુવ, બરાબર, ઇઝ નેચર એવું થશે, એટલે કે કુડ વુડ શુડ માઇટ મસ્ટ ઓટ અને હેડ, બરાબર છે, એ પરિવર્તન એમનું થશે નહીં। બીજું કહું કે ક્યાંય તમે મોડેલ જુઓ ને, કેન કુડ મે માઇટ શુડ વુડ મસ્ટ વોટ નીડ ડે, તો એમની સાથે ક્રિયાપદ V1 હશે, તો એમનો ઇન્ટરેક્ટ કરતી વખતે એ વખતે V1 નું V2 નહીં કરવાનું, કેમ કે કેન સાથે V1 હશે તો કુડ V1 થશે, બરાબર, વુડ સાથે V1 હશે તો બસ વુડ V1 જ થશે, તો એમાં V1 નહીં બદલે, અને બીજું કે ટુ ઇન્ફિનિટિવ હશે એટલે કે ટુ પ્લસ V1 હશે, બરાબર, આઈ ટ્રાય ટુ રીડ, તો ટ્રાય ટુ રીડ કર્યું તો રીડ નું રેડ નહીં થાય, ટ્રાય નું ટ્રાઇડ ભલે થાય, બરાબર છે, આઈ ટ્રાય ટુ ડ્રિંક, બરાબર, આઈ ટ્રાય ટુ ડ્રિંક હોટ વોટર, મેં ગરમ પાણી પીવાની કોશિશ કરી, તો એમાં આઈ નું જે બોલનાર હશે પુરુષ હોય તો
તો એમનું હી કરી અને ટ્રાય નું ટ્રાય ભી થશે પણ ટુ ડ્રિંક નું ડ્રિંક રહેશે એમનું વી ટુ થશે નહીં એટલે કે મોડેલ સાથે નો કોઈ શબ્દ હોય કે ટુ સાથે નો કોઈ શબ્દ એટલે કે ક્રિયાપદ હોય તો એ મૂળ રૂપ જ રહેશે એમનું કોઈ કરતા થશે નહીં હવે કહેવાનો મતલબ એમ કે વી1 નું વી2 એટલે શું તો કે સાદા વર્તમાન સાદા ભૂતકાળમાં બદલ્યો વી2 નું વેર પ્લસ વી3 એટલે શું તો કે સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં બદલેલો છે જ્યારે પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં બદલેલો છે એવું થશે બરાબર બીજું કે ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળમાં એટલે એમિઝર પ્લસ આઈએનજી વોઝવર પ્લસ આઈએનજી ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ થયું અને ચાલુ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે વોઝવર પ્લસ આઈએનજી હશે એનું એડિટિવ પ્લસ આઈએનજી થઈ જશે કે ડુડસ સાથે હશે તો શું થશે ડીડ પણ ડુડસ સાથે વિવન હશે તો ડીડ સાથે વિવન જ રહેશે પરંતુ ડીડ પ્લસ વિવન હશે એમનું હેડ પ્લસ વી થઈ જશે એટલે કોઈ વાક્યમાં બરાબર ડીડ લીવ હશે તો એનું થશે હેડ લીવ હવે પૂર્ણ વર્તમાનનું પૂર્ણ ભૂતકાળમાં કેમ તો કે સી હેઝ રિટર્ન એ સ્ટોરી તો સી હેડ રિટર્ન અ સ્ટોરી એટલે કે પૂર્ણ વર્તમાનનું પૂર્ણ ભૂતકાળમાં પરિવર્તન થયેલું છે બરાબર તો આવી રીતે કાળમાં બદલાવ થાય એટલે ક્રિયાપદમાં બદલાવ એવું આપણે મેન્ટલી રાખવાનું રહેશે અને એવું ગણવાનું રહેશે હવે બીજું કહું છું ચેન્જ ઓફ ટાઈમ સજેસ્ટિવ વર્ડ એન્ડ પ્લેસ સજેસ્ટિવ વર્ડ પ્લેસ માટે તો આ યર નું ધ્યાન થાય એ જ છે બાકી બધા ટાઈમ સજેસ્ટિવ છે એટલે મેં અહીંયા ટાઇટલમાં ઓનલી ટાઈમ સજેસ્ટિવ વર્ડ દર્શાવેલું છે તમારી સમક્ષ હવે જુઓ ટાઈમ સજેસ્ટિવ વર્ડ સમય દર્શક શબ્દોમાં ડાયરેક્ટ વાક્યમાં આ બાજુના શબ્દો હોય ઇનડાયરેક્ટ માં એનું પેલી બાજુના શબ્દ કરવાનું એટલે કે ડાયરેક્ટ વાક્યમાં તમે ધીસ જુઓ તો એનું થશે ધેટ ધીસ ફંક્શન હોય તો ધેટ ફંક્શન ધીસ હોય તો એનું થશે ધોઝ અથવા એવું હોય કે ધીસ સાથે કોઈ શબ્દ હોય તો એ શબ્દને ધોઝ સાથે બનાવી દેવાનો એટલે કે ધીસ બુક્સ તો ધોઝ બુક્સ ક્યાંય ટુડે લખેલું હોય તો ધેટ ડે ક્યાંય ટુ નાઇટ લખેલું હોય તો ધેટ નાઇટ ક્યાંય હિયર લખેલું હોય તો ધેર બરાબર ઉપરાંત ક્યાંય હસ લખેલું હોય તો એમનું થશે સો અને ક્યાંય સો ફાર લખેલું હોય એમનું થશે ટિલ ધેટ ટાઈમ ક્યાંય એગો લખેલું હશે તો અગોનું થશે બિફોર અને ક્યાંય નાવ લખેલું હશે તો એમનું થશે ધેન અને કમનું ગો થાય પરંતુ અહીંયા અમે એક ઇન્સ્ટ્રક્શન આપેલું છે કે જો બોલનાર એટલે કે કરતા સબ્જેક્ટ આઈ અથવા યુ હોય તો બદલે નહીં કહેવાનો મતલબ કમનું ગો ડેફિનેટલી થશે પણ બોલનાર આઈ કે યુ હોય તો બદલે નહીં આ વસ્તુ તમે લોકો ખાસ યાદ રાખો બરાબર છે તો આ પરિવર્તન આપણે સમય સૂચક શબ્દનું જોયું પણ અહીંયા નીચે ચાર એક તબક્કા આપેલા છે કે ક્યાંય ટુમોરો હોય તો એનું તમારે નેક્સ્ટ ડે કરવાનું એનું ફોલોઈંગ ડે કરો તો બી ચાલશે ધ નેક્સ્ટ પ્લસ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ સ્ટાર ઇઝ ઇક્વલ ટુ એની વર્ડ કોઈ પણ શબ્દ ધ નેક્સ્ટ વીક ધ ફોલોઈંગ વીક ધ નેક્સ્ટ ટર્મ ફોલોઈંગ ટર્મ ધ નેક્સ્ટ મંથ ફોલોઈંગ મંથ ધ નેક્સ્ટ સીઝન ધ ફોલોઈંગ સીઝન એટલે કે ધ નેક્સ્ટ સાથે કોઈ પણ શબ્દ હોય તો ફોલોઈંગ સાથે એ શબ્દ મૂકી દેવાનો ઉપરાંત યેસ્ટરડે નું તમે ધ પ્રીવિયસ ડે કરી શકો ધ લાસ્ટ ડે થાય પણ યેસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે અને ક્યાંય ધ લાસ્ટ પ્લસ સ્ટાર એટલે ધ લાસ્ટ સાથે કોઈ પણ શબ્દ ધ લાસ્ટ ડે તો ધ પ્રીવિયસ ડે ધ લાસ્ટ નાઇટ તો પ્રીવિયસ નાઇટ ધ લાસ્ટ મંથ તો પ્રીવિયસ મંથ ધ લાસ્ટ યર તો પ્રીવિયસ યર એટલે ધ લાસ્ટ ક્યાંય હોય તો એનું પ્રીવિયસ થશે એમની સાથેનો જે શબ્દ છે એ યથાવત એવીને એવી રીતે રહેશે બરાબર તો તમને સમજાઈ ગયું મુખ્ય ત્રણ સ્ટાર જોયા ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરવા માટે ત્રણ સ્ટાર જોયા ક્યાં ત્રણ સ્ટાર તો કે એક ચેન્જ ઓફ પ્રોનાઉન એટલે સર્વનામનું પરિવર્તન ચેન્જ ઓફ ટેન્સ એટલે કાળનું પરિવર્તન કાળનું પરિવર્તનમાં આપણે જોયું ક્રિયાપદનું પરિવર્તન માત્ર યાદ રાખવા માટે અને જ્યારે ત્રીજો સ્ટાર એટલે કે ચેન્જ ઓફ ટાઈમ સજેસ્ટિવ વર્ડ યાને કે સમય દર્શક શબ્દોમાં સમય સૂચક શબ્દોમાં ફેરફાર બદલાવ પરિવર્તન કઈ પણ કહી શકો તો એમના પરથી આપણે ઇન્ડાયરેક્ટ કોઈ પણ કરી શકીશું પરંતુ મુખ્ય પાંચ પ્રકાર વાક્યોના કે જે પાંચ વાક્યોના પ્રકાર પ્રમાણે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક બદલશે બાકી જે ડીએસ છે ડાયરેક્ટ સ્પીચ એટલે કે જે ઇનોટિકોમાં આવેલી ડાયરેક્ટ સ્પીચ છે એના પરિવર્તન માટે આ ત્રણ સ્ટારને ફોલો કરવા પડશે થેન્ક યુ